बाय स्टेप। तेमा आपणे एक्टिविटी 8 चालू छे। एक्टिविटी 8 छे मेगा राइड, एटले कि मेट्रो लिंक एक्सप्रेस फॉर गांधीनगर एंड अहमदाबाद। अहमदाबाद अने गांधीनगर वच्चे जे मेट्रो ट्रेन नो प्रोजेक्ट छे तेना विषेनी अहीं माहिती छे। आ बधी ज माहिती आपणे वाँचेली छे, समझेली छे, अने तेना विषे एक एनिमेशन फिल्म पण आपणे जोईली छे। तेना ईस्ट वेस्ट कॉरिडर, नॉर्थ साउथ कॉरिडर अने मेट्रो ट्रेन विषेनी जे विशेषताओ छे ते बधी आपणे જોઈ લીધી છે। તેનો આ પ્રમાણેનો રૂટ છે તે પણ આપણે જોઈ લીધો છે। આજે આપણે જે કામ કરવાનું છે તે છે એક્ટિવિટી 8B। એમાં શું કરવાનું છે તો જે વાક્ય આપેલું છે તે વાક્યમાં બે ઓપ્શન આપેલા છે, તેમાંથી એક ઓપ્શન સાચો છે, એક ઓપ્શન ખોટો છે। તમારે ખોટા ઓપ્શન ઉપર ચોકડી કરવાની છે એટલે વાક્ય સાચું બનશે, અને તે વાક્ય પછી આખું વાંચવાનું છે અને પાકી નોટમાં લખવાનું છે। સૂચના હું વાંચું છું, પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ્સ ટ્રુ, રીડ અલાઉડ। આપણે દરેક વાક્યનો જવાબ જોતા જઈએ અને લખતા જઈએ। પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ, રીડ અલાઉડ। આપણે વાંચવાની સાથે સાથે તેમાં પાકી નોટમાં લખતા પણ જશું। પહેલું છે, ઈસ્ટ વેસ્ટ oblique north south corridor will connect two parts of Ahmedabad। કયો કોરિડોર છે તે અમદાવાદના બે ભાગને જોડવાનો છે? જવાબ છે ઈસ્ટ વેસ્ટ। માટે આપણે નોર્થ સાઉથ કોરિડોર ઉપર આ રીતે ચોકડી મારી દઈશું। આખો જવાબ આ રીતે થશે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ। બીજું, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓબ્લિક સ્માર્ટ કાર્ડ। આપણને ખ્યાલ છે સ્માર્ટ કાર્ડથી પણ મેગા ટ્રેન્સમાં આપણે મુસાફરી કરી શકીએ છીએ, માટે ખોટો જવાબ છે અ ટિકિટ। સાચો જવાબ આ રીતે બને છે, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ। ત્રીજો પ્રશ્ન છે, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અન્ડરગ્રાઉન્ડ ઓબ્લિક એલિવેટેડ રૂટ। મોટાભાગની મેટ્રો ટ્રેન કઈ રીતે ચાલવાની છે? અન્ડરગ્રાઉન્ડ કે એલિવેટેડ, એટલે ઊંચા બ્રિજીસ ઉપર। તો મોટાભાગની ટ્રેન છે એ એલિવેટેડ રૂટ ઉપર ચાલવાની છે, માટે ખોટો જવાબ છે અન્ડરગ્રાઉન્ડ। ચોથો વાક્ય આ પ્રમાણે છે, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓબ્લિક વિધાઉટ ડ્રાઈવર્સ। મેગા ટ્રેન્સ છે તે ડ્રાઈવર સાથે કે ડ્રાઈવર વગર ચાલવાની છે? તો જે નવી ટેકનોલોજી છે તેમાં આ ટ્રેન્સ છે તે ડ્રાઈવર વગર ચાલવાની છે, એટલે ખોટો ઓપ્શન છે વિથ, આપણે તે છેકી નાખશું। ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ। છેલ્લું અને પાંચમું વાક્ય આપ મુજબ છે, ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓબ્લિક કાલુપુર। ઇસ્ટ વેસ્ટ કોરિડોરનું ટર્મિનસ કયું બનવાનું છે? થલતેજ ક્રોસિંગ। ખોટો જવાબ છે કાલુપુર, તો તેને આપણે છેકી નાખશું। આ રીતે વાક્ય લખવાના છે અને વાંચવાના પણ
છે. એટ સી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણે જે સ્ટોરી જોઈ તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. આપણે એક એક પ્રશ્ન સમજતા જઈએ અને સાથે સાથે જવાબ પણ લખતા જશું. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. આપણને ખ્યાલ છે કે ફર્સ્ટ ફેઝમાં ત્રણ લાઇન્સ ચાલુ થવાની છે. There will be three lines in first phase of Megha. One, North-South Corridor. Second, East-West Corridor. And third, Underground Corridor. બીજો પ્રશ્ન છે, Which line will connect Eastern and Western Ahmedabad? પ્રશ્ન ધ્યાનથી જોઈએ અને સમજીએ તો તેમાં જ જવાબ સમાયેલો છે. ઈસ્ટ વેસ્ટ કોરિડોર તે જવાબ આવશે. કેવી રીતે ખ્યાલ આવે છે તે જોઈએ. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદને કઈ લાઇન જોડશે? તો તેમાં જ જવાબ છે, ઈસ્ટ અને વેસ્ટ. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. બરોબર. ત્રીજો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? કાલુપુર અને થલતેજ ક્રોસિંગ નું ડિસ્ટન્સ આપણને ખ્યાલ છે 10.90 કિલોમીટર્સ છે. તેનો જવાબ આ રીતે આપણે લખશું, ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર્સ. ચોથો પ્રશ્ન, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ? આપણને ખ્યાલ છે એલિવેટર જે આપણે લિફ્ટને કહીએ છીએ, જે નીચેથી આપણને ઉપર લઈ જાય. પહેલા માળેથી દસમા માળે જવું હોય તો એલિવેટરથી આપણે જઈએ છીએ. તો આ એલિવેશન એલિવેટેડ રૂટ તે શું છે? તો ઊંચાઈ ઉપર જે હોય તેને આપણે એલિવેટેડ રૂટ કહીએ છીએ. જવાબ આ રીતે લખવાનો છે, ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. પિલર્સ અને ઓવર બ્રિજીસ ઉપર જે રૂટ ચાલુ થવાનો છે તે એલિવેટેડ રૂટ છે. લાસ્ટ ફિફ્થ ક્વેશ્ચન, રાઇટ થ્રી સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેન્સની ત્રણ સ્પેશિયાલિટી કોઈ પણ આપણને લખવાની છે. તમે કોઈ પણ લખી શકો છો. અહીં કઈ લખી છે તે આપણે જોઈએ. ફર્સ્ટ, ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. આપણે જોયું આગળ કે ટિકિટ લીધા વગર પણ તમે ટ્રેનમાં જઈ શકો છો. ફક્ત તમારું સ્માર્ટ કાર્ડ છે તે તમારે સ્વાઇપ કરવાનું રહે છે. સેકન્ડ, ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. આપણને એમ થાય કે ડ્રાઈવર વગર ટ્રેન કેવી રીતે ચાલે, પણ જે ટેકનોલોજી છે તેના પ્રમાણે નવી ટેકનોલોજી એવી આવી છે કે તેમાં ડ્રાઈવર વગર પણ ટ્રેન ચાલુ રહે છે. થર્ડ, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. આખી ટ્રેન એસી વાળી છે એટલે જે મુસાફરો અંદર આવે તેમને ગરમી ન થાય. તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. એટ ડી આ પ્રમાણે છે, ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન 15th જાન્યુઆરી. યુ વિલ રીચ અમદાવાદ ફ્રોમ યોર પ્લેસ. વિચ મેગા રૂટ વિલ યુ ટેક ટુ રીચ મહાત્મા મંદિર?
कलाम साहेब आवाना छे, तेने मळवा माटे आपणे आपणी શાળાએથી નીકળી ગયા છીએ। અમદાવાદ પહોંચીને આપણે કયો રૂટ લેશું તે આપણને કહેવાનું છે। આપણે અમદાવાદ પહોંચ્યા એન્ડ વી રીચ્ડ એટ પાલડી, સો વી કેન ટેક ઇસ્ટ વેસ્ટ કોરિડોર એઝ વેલ એઝ નોર્થ સાઉથ કોરિડોર, બટ ઇફ યુ આર એટ ગીતા મંદિર ધેન યુ હેવ ટુ ટેક નોર્થ સાઉથ કોરિડોર। If you are at civil hospital, then also you can take both the corridors, east-west or north-south corridor. If you go by air, then you have to reach AEC and then we'll take north-south corridor. This is the route of north-south corridor. If you are at Koba Circle, then also you have to take north-south corridor. Activity 9A, તેમાં તમારે one day trip plan કરવાની છે। આ વન ડે ટ્રીપ માટે થોડાક પ્રશ્ન અહીં આપેલા છે, તે જોવાના સમજવાના છે અને જવાબ આપવાનો છે। વેર વિલ યુ ગો? નિયર બાય ફાર્મ, નિયર બાય બાજાર, નિયર બાય વોટર પાર્ક, ક્યાં જશો તે સૌ પ્રથમ નક્કી કરી લેવાનું છે અને ત્યાર પછી તે મુજબ જ બધા પ્રશ્નોના જવાબ આવશે। ધારો કે તમે સિલેક્ટ કરો છો નિયર બાય ફાર્મ, બીજો પ્રશ્ન છે હાઉ વિલ યુ ગો? ઓન અ બાઇસિકલ, બાય શેર્ડ રિક્ષો, બાય ફ્રેન્ડ્સ કાર? કેવી રીતે જશો? સાયકલથી, રિક્ષાથી કે મિત્રની ગાડીથી? ત્રીજો પ્રશ્ન છે વોટ વિલ યુ કેરી? ફ્રૂટ્સ, રેડીમેડ સ્નેક્સ, રો મટીરિયલ ફોર કુકિંગ? જો તમે કોઈ ફાર્મમાં ગયા હો તો રો મટીરિયલ ફોર કુકિંગ તમે લઈ જઈ શકો, ત્યાં જઈને રસોઈ બનાવીને જમવાની આખી મજા જ અલગ છે। વોટ વિલ યુ ડૂ ધેર? ત્યાં તમે શું કરશો તે અહીં લખવાનું છે। અંગ્રેજીમાં લખો તો વધુ સારું અને ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે। પાંચમો પ્રશ્ન છે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? જ્યારે પણ આપણે બહારગામ જવાનું નક્કી કરીએ ત્યારે આપણે પહેલાં જ્યાં જવું છે ત્યાં જઈને પાછા આવવામાં કેટલો ખર્ચ થશે તે જોવું પડે, તો અહીં એપ્રોક્સિમેટ ખર્ચ આપણે લખવાનો છે। ટિકિટ જ્યાં જવું છે ત્યાંની કેટલી થશે? ફૂડ આઇટમ્સ ઓન ધ વે, રસ્તામાં ચા પાણી નાસ્તાના તમે કેટલા રૂપિયા ખર્ચશો? લંચ, સાઇટ સીઈંગ ટિકિટ્સ, જોવાલાયક સ્થળોની જે ટિકિટ હોય છે તેમાં તમારા કેટલા ખર્ચાશે? શોપિંગ, ખરીદી કેવી રીતે શું કરશો તે મુજબ અહીં તેનો ખર્ચ, ઓટોફેર્સ અને મિસલેનિયસ એક્સપેન્સીસ, એવા એક્સપેન્સ કે જે અચાનક થઈ શકે છે અને તેનો અહીં ટોટલ મારવાનો છે। આ દરેક ખર્ચ તમે શરૂઆતમાં કઈ જગ્યાએ જવાનું નક્કી કરો છો તે મુજબ અલગ અલગ હોઈ શકે છે, તો તે તમારે જોઈ અને લખવાનું। બી એક્ટિવિટીમાં યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ, ચોકલેટ, બાઇક, ક્લોથ્સ, પ્રિપેર અ લોગો ફોર યોર કંપની। તમે એક કંપની
ચાલુ કરી છે કે જે બિસ્કિટ બનાવે છે, ચોકલેટ બનાવે છે અથવા તો બાઇક કે કપડાં બનાવે છે, તો આ માટે એક કંપનીનો લોગો તમારે તૈયાર કરવાનો છે. બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરો, તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્ર જુઓ અને શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરો. તમે જે ચિત્ર જુઓ તે સમજો, તેમાં શું શું છે તે જુઓ. ઘણી વખત ચિત્રોમાં, લોગોમાં કંપનીના નામ પણ આવી જતા હોય છે અને એક સરસ કંપનીને લગતું તેમાં ચિત્ર પણ હોય છે. તો આ રીતે તમે લોગો તૈયાર કરી શકો છો. છેલ્લે એક રાઇમ છે, ટ્રી હગર્સ. તે રાઇમ પણ તમારે બાકી નોટમાં લખવાની છે અને આપણે તે રાઇમ જોઈ પણ લઈએ, સાંભળી પણ લઈએ. પોયમ ટ્રી હગર્સ. Really is it now, just like a big balloon, a prayer to reach the mountains of the moon. Really is it now, just like a big balloon, a prayer to reach the mountains of the moon. To citizens of earth, alas we say, go find yourself a tree to hug today. To citizens of earth, alas we say, go find yourself a tree to hug today. And if a grown-up says, don't be a fool, or is that what they're teaching you in school? And if a grown-up says, don't be a fool, or is that what they're teaching you in school? Just find this poem and read this simple rhyme. Just find this poem and read this simple rhyme. It's cool to hug a tree from time to time. Children, this is how the world can be, making earth plan A and not plan B. Children, this is how the world can be, making earth plan A and not plan B. Wear change, share change, sing change, bring change, and start by hugging a tree. And start by hugging a tree.